નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું ગોવિંદ પાંચુરિયા. ખેતીની વાતો ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આવી ગયા છીએ આપણી વાડીએ, અને આપણે દર વખતે સોયાબીન વાવતા એ જ ખેતર છે. ઘણા ખેડૂત મિત્રોને કોમેન્ટ હતી કે આ વર્ષે શું વાવ્યું છે, તો કીધું આપણે બતાવી. આ વર્ષે આપણે ખેડૂત મિત્રો સોયાબીન જ વાવેતર કરેલું છે, પણ સોયાબીન આ વર્ષે આપણે અલગ રીતે વાવ્યા છે. કારણ કે દર વખતે આપણે 28ની જાળીએ વાવેતર કરતા હોઈએ છીએ, એની જગ્યાએ આ વર્ષે આપણે 18ની જાળીએ વાવેતર કર્યું છે. હવે તમને એમ થતું હોય છે કે દર વખતે 28ની જગ્યાએ આ વખતે 18ની જાળીએ શા માટે કર્યું છે, તો એની વિશે ખાસ માહિતી આપીશ. અને બીજું કે આપણે એમની અંદર તુવેર પણ વાવવાની છે. તો આજે આપણે વાડી આવી ગયા છે અને તુવેરનું વાવેતર પણ ચાલુ કરી દીધું છે. અને તમે જોઈ શકો મોરપગા, આપણે ત્રણેય પાટલાની અંદર એક મોરપગા હાલતા જાય છે, અને વચ્ચે એક ઓળ સોયાબીનની વચ્ચે, કે એટલે કે તુવેરની વવાતી જાય છે. તો ખેડૂત મિત્રો, અને ઘણી બધી કોમેન્ટ પણ એ પણ હતી કે કઈ તુવેર વાવવાની છે અને કેટલા અંતરે તમે વાવો છો. તો આજે આપણે વાત કરીશું કે આ તમે જોઈ શકો કે એક નવી તુવેરનું વાવેતર આપણે કરવા જઈ રહ્યા છીએ. અને આમાં લોટર આપણે 10 ખાણાની લોટર છે, અને એક એક તુવેરનો દાણો ઉપાડે ને એ ટાઈપની આપણે કપાસની આવે ને એ ટાઈપની પતલી લોટર છે, એમાં અત્યારે આપણે વાવેતર કરવી છે. અને એક દાંતે હોણે જ અત્યારે વાવેતર કરવી છે. અને આપણે ફાઇનલી આગળ જોશું કે વાવેતર થઈ જાય ત્યારે કેટલું આપણે બીજ દાય છે, એટલે ખ્યાલ આવે કે એક વીઘે આપણે કેટલું બિયારણ ગયું. અને બીજું ખેડૂત મિત્ર, કે આપણે એમાં પોટ કયો આપ્યો છે, તો એની વાત કરીએ તો આપણે પોટ જે આપણે સાર પાવડર આવે ને યુપીએલનું, એ સાફ પાવડરનો જ આપણે પોટ આપ્યો છે. બીજો કોઈ પોટ આપણે આપ્યો નથી. છેદ આપણે ભીના તુવેરના દાણા કરી અને ઉપર પાવડર નાખી અને મિક્સ કરી દીધા છે, એ રીતે પોટ આપ્યો છે. હવે તમને થતું છે અંતર કઈ રીતનું રાખેલું છે, તો તમે જોઈ શકો કે એક કેરામાં આપણે એક સાઈડની એક ઓળ બંધ કરી છે, એટલે કે એક મૂકીને બીજી, એટલે પાળાની બાજુની એક વાવી છે અને પછીની એક બંધ કરી દીધી છે. એટલે આપણે રાઉન્ડ મારીને આવી એટલે પાછું હામેની સાઈડ વધી જતી હોય, એટલે શું થતું હોય ખેડૂત મિત્રો, એક જગ્યાએ તમે જોઈ શકો 4 છે, અને એક સાઈડમાં તમે જોઈ શકો કે 2 ઓળ આપણે ભેગી છે અને એક સાઈડમાં 4 ઓળ ભેગી છે. એટલે હવે તુવેરની ઓળનું ઓળથી અંતર કેટલું થાય ખેડૂત મિત્ર, તો એની વાત કરીએ તો એક આપણે જે બાજુમાં જે આવે એનું 58 ઇંચનું અંતર થાય છે એક પાટલાથી બીજા પાટલા, જે આપણે તુવેરનું લાઈન કરીને. અને બીજું જે 4 આવી ત્યાં 90 થી 92 ઇંચનું અંતર થાય છે, એટલે આપણે એક 5 ફૂટનું પાટલું ગણવાનું અને એક 7.5 ફૂટનું પાટલું ગણવાનું. એ રીતે આપણે આમાં તુવેરનું વાવેતર અત્યારે કરવી છે, જેથી કરી આપણે હાલવાનું પણ સારું રહે, અને બીજું કે 7 ઉણે અત્યારે ભેગું હોવાઈ જાય, નકર પાળા ઉપર આપણે જો વાવી તો પણ ચાલે, પણ પાળા ઉપર વાવો તો પાળાથી પાળા 6.5 ફૂટનું અંતર થતું હતું, એની જગ્યાએ 6.5 ફૂટનું અંતર થતું હતું એની જગ્યાએ આપણે 18 ઇંચ ઘટાડી દીધું છે, એટલે આપણે 1.5 ફૂટ ઘટી ગયું, એટલે 5 ફૂટ જેવું થઈ ગયું. તો એ 1.5 ફૂટ જે 6.5 જતું એમાં વધી ગયું, એટલે એવરેજી તમે અમે માપીને હમણાં, તો ખેડૂત મિત્રો એક પાટલું આપણે 58 ઇંચનું થાય છે અને 92 ઇંચનું પાટલું થાય છે તુવેરથી તુવેરનું. અને આ તમે જોઈ શકો એક નવી જ તુવેર છે. હવે તમને હું વેરાયટીની વાત કરું તો એક હાવ નવી જ તુવેર છે, હજી આપણે એનું કોઈ નામ જ નથી, એટલે નામ ખેડૂત મિત્ર હોય પણ રિસર્ચ વેરાયટી છે, એટલે નામ આપણે આપેલું ના હોય, બરાબર છે. તો આપણે આ નવી જ તુવેર છે, કોઈ પણ ખેડૂત મિત્રને જોઈએ તો પણ આપણે ત્યાં વાડી આવીને જોઈ શકે. અને બીજું કે આનું વાવેતર તમે જોઈ શકો કે એક દાણો જે રીતે તુવેરનો ઉપાડે ને એ ટાઈપની આપણે લોટર ચડાવી છે. અને તુવેર આજની તારીખ, એટલે આજે આપણે તારીખ છે 14 તારીખ, તો 14 તારીખે આજે આપણે વાવેતર ચાલુ છે. તમે જોઈ શકો કે આમાં આપણે લોટરમાં એક એક દાણો ઉપાડે ને એ ટાઈપની લોટર છે. આપણે જે કપાસમાં જે રીતે હોય ને એ રીતે ઓવણી મોટી છે, પણ એમાં આપણે લોટર એક ફેરવી નાખી હતી, એટલે જેથી કરી અને એક એક દાણો ઉપાડે, એટલે અંતર અત્યારે ગણો ને તો 5-6 ઇંચે પડે છે. એટલે બીજું કે આપણે ખાલા છોપવાના હસોડા નથી, આમાંથી જે ઉગે એ જ આપણે રાખવાના, કોઈ ખાલા પડે તો ખાલા છોપવાના નથી, એટલા માટે આપણે ઘાટું સીધું જ વાવેતર કરી દીધું છે. કારણ કે ખાલા બોરવામાં એવું ખેડૂત મિત્રો ઘણી વખત થતું હોય છે કે પાછળથી જ્યારે તુવેર પાકી જાય ત્યારે શું થાય કે આપણે ખાલા બોરાવી તુવેર કાચી હોય અને જે પહેલાં વવાણી હોય એ પાકી ગઈ હોય, જો પાકી ગઈ હોય અને વાઢો તો ઓલી કાચી રહેતી હોય છે, અને કાચીને વાઢો તો લીલો દાણો આવતો હોય છે, એટલા માટે આપણે પહેલી વખતમાં જ ઘાટું વાવી દેવાનું છે અને પછી ખાલા નથી પૂરવાના. હવે આપણે ફાઇનલી વવાય જાય એટલે હું તમને અંદાજે કહે કે 14 વીઘામાં કેટલું બિયારણ ગયું,
એટલે કોઈ પણ ખેડૂત મિત્ર ઘણાને એ પણ કોમેન્ટ હતી કે કઈ લોટર વાપરો છો, એક કિલો જવા દેવું હોય તો કઈ રીતે જાય. તો આપણે ફાઇનલી આજે વાવી છીએ, આજે તારીખ છે 14/7/2024. આ તમે જો મેં ટેપ પટ્ટીઓને માપું છું કે કેટલી જાળી થાય, એટલે કે 60 ઇંચની જેવું થાય છે, 58 થી 60 ઇંચ થાય છે. જે બે વળ મૂકેલી ગાળો છે ને એ સાઈડમાં તુવેરનો, અને જ્યાં 4 વળ છે એનો ગાળો તમે જોઈ શકો તો 90 ઇંચ જેવો થાય છે. 90 ઇંચ ફાઇનલી 90 ઇંચ છે, અને ઓઇલો 60 ઇંચ એટલે 5 ફૂટનું એક પાટલું છે ને એક 90 ઇંચનું છે. એ રીતનું વાવેતર આપણે આજે કરી રહ્યા છીએ. અને બીજું ખેડૂત મિત્રો, તમને એમ થતું હશે કે દર વર્ષે 28ની જાળી વાવતા કરીને આ વર્ષે 18ની જાળીએ કેમ થયું, તો ખેડૂત મિત્રો આ છે સોયાબીનની વેરાયટી રહીને એ વહેલી પકતી વેરાયટી છે, અને એનું છોડ માપે થતું હોય છે, જેથી કરીને 18ની જાળી આપણે આ વખતે રાખી છે. ગયા વર્ષે આપણે જે ખેતીની વાતો, એક નંબર જે વેરાયટી હતી 6 વળ આપણે વાવતા કરેલું હતું, એ જ બિયારણ છે અને આપણું રિસર્જ, અને એનું આ વર્ષે આપણે વાવતર કર્યું છે, એટલે માટે આપણે થોડુંક ઘાટું વાવતર કર્યું છે. કારણ કે એને તમે ગણો ને તો આપણે 7.5 કિલો વીઘે બીજ દર ગયો છે, એટલે આપણે 1 વળ મૂકી દીધી છે. જો મૂકી ન હોય તો 10 કિલો ગણાય, કારણ કે આપણે કેરામાં 3 વળ કરી છે, 1 વળ આપણે બંધ કરી દીધી છે. જો 4 વળ કરી હોય તો રેગ્યુલર ગણો ને તો 10 કિલો થાય. આપણે આમાં 7.5 કિલોની આજુબાજુ બિયારણ ગયું છે સોયાબીનનું. અને તુવેરનું ખેડૂત મિત્રો હવે ફાઇનલી કે આમાં તમે વાત કરીએ તો આપણે 14 વીઘાની અંદર 1.5 થી 1.5 કિલો આપણે તુવેર ગઈ અત્યારે, એટલે તમને ખ્યાલ આવે કે કેટલી ગઈ. તો મારી દ્રષ્ટિએ 1 કિલો ને 150-200 ગ્રામ જેવું 1 વીઘે ગયું છે. હવે એની અંદર આપણે કાંઈ ખાલા બુરવાના નથી, તો એ રીતે આપણે તુવેરની અંદર આજે સોયાબીનની અંદર તુવેરનું વાવતર કર્યું છે. તો બસ આજે આટલું. નમસ્કાર.